नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन नी आ ऑनलाइन यूट्यूब चैनल में हूँ चिराग कारेलिया आप सौनु फरीथी हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित जेनो चैप्टर नंबर 1 नंबर सीस्टम, जेने आपणे इंग्लिश गुजराती में कही संख्या पद्धति ने इंग्लिश में नंबर सीस्टम, राइट। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में एट्ले पार्ट 6 में आपणे एक्सरसाइज एट्ले के स्वाध्याय 1.4 सुधी पूर्ण कर्युं हतुं। આજના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.5 થી શરૂઆત કરીશું, જેનો ક્વેશ્ચન નંબર 1 આપેલી સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણ કરીએ, પહેલું આપ્યું છે 2 √5, તો એ સમમેય છે કે અસમમેય? તો 2 √5 એ અસમમેય સંખ્યા છે, કારણ કે તે સમમેય સંખ્યા બે અને અસમમેય સંખ્યા શું છે, -5 નો તફાવત છે। એ કેવી છે? અસમમેય, બરાબર, કેવી છે? અસમમેય સંખ્યા છે। કારણ કે તે સમમેય સંખ્યા 2 અને અસમમેય સંખ્યા નો તફાવત છે, બરાબર, કારણ કે આ શું છે, અસમમેય સંખ્યા, અને આ શું છે, સમય સંખ્યા, તો બંને વચ્ચેનો શું છે, તફાવત છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજું છે 3 √23 - √23, બરાબર છે? તો એ કેવી સંખ્યા છે? તો આના બરાબર આપણે જોવા જઈએ તો જો 3 √23 - √23 એટલે +√23 છે, એકઠ થઈ જાય, એટલે વધે શું, 3, બરાબર। તો આથી આ જે આખી સંખ્યા છે એ કેવી થાય, તો કે અસમય સંખ્યા 3 √23 અને √23 નો તફાવત હોવા છતાં સમમેય સંખ્યા છે। શા માટે? તો બંનેનો તફાવત છે એ જવાબમાં શું આવે છે, 3, અને 3 એ કેવી સંખ્યા છે, સમમેય સંખ્યા છે, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખીશું 3 √23 - √23 = 3। જો +√23 - √23 વધે શું, 3 વધે, તો આથી શું થશે કે 3 √23 - √23 એ શું છે, તો કે અસમમેય સંખ્યા, બરાબર, અસમય સંખ્યા 3 √23 અને 23 નો શું છે, તફાવત છે, બરાબર, નો તફાવત હોવા છતાં સમય સંખ્યા છે। આ બીજાનો જવાબ થયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો √2 √7 / √7, તો એનો જવાબ શું આવશે, તો કે અહીંયા જો √7 ઉપર છે, √7 નીચે છે, તો એ બંને શું થઈ જશે, કટ થઈ જશે, કટ થઈ જશે, એટલે શું આવશે જવાબ, તો કે 2 / 7, તો આથી 2 √7 / 7 √7 એ બે અસમમેય સંખ્યાના ગુણોત્તર સ્વરૂપ હોવા છતાં સમમેય સંખ્યા છે, બરાબર છે। તો અહીંયા આવશે, આપણે અહીંયા લખીએ 2 / 7 √7 અને √7, તો આ બંને કટ થઈ ગયા, વધ્યું શું, તો કે 2 / 7, બરાબર, 2 / 7 વધ્યા, એ શું આવશે જવાબ, તો કે આથી 2 √7 અને 7 √7 આ બંને એ શું છે, તો બે સમમેય સંખ્યાનો ગુણોત્તર હોવા છતાં, બે સંખ્યાઓના
संख्या ना गुणोत्तर स्वरूप में होवा छता ना गुणोत्तर स्वरूप में होवा छता समय संख्या छे। ओके तो विद्यार्थी मित्रों पहलो बीजो त्रीजो क्वेश्चन आपणे अहीं पूर्ण कर्यो। हवे चौथो क्वेश्चन तो के एक ना छेद मां रूट टू एक ना छेद मां रूट टू एटले विद्यार्थी मित्रों तो अहीं आवशे ए समय संख्या एक तथा असमय संख्या रूट बे नो गुणोत्तर होवाथी असमय संख्या छे। तो अहीं लखीशु एक ना छेद मां रूट टू ए बराबर समय संख्या एक अने असमय संख्या रूट टू नो गुणोत्तर होवाथी असमय बराबर गुणोत्तर होवाथी असमय संख्या छे। असमय संख्या छे। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમું છે પાંચમું શું છે ક્વેશ્ચન કયો તો કે પાંચમો છે 2 પાઈ શું છે 2 પાઈ તો 2 પાઈ નો મતલબ શું થશે તો કે 2 પાઈ એ અસમય સંખ્યા છે કારણ કે બરાબર અહીં આવશે 2 પાઈ એ અસમય શા માટે અસમય સંખ્યા છે તો બે ગુણ્યા પાઈ ની વેલ્યુ આપણે અહીંયા શું લઈશું તો કે 3.1415 ડેશ 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 બરાબર 3.1415 ડેશ 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 આનો આપણે ગુણાકાર કરીએ 5 2 10 ઉધીએ 2 કા 2 ને 3 2 6 8 2 કા 2 અને 3 2 6 ડેશ 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 બરાબર તો આ જે સંખ્યા છે એ અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે બરાબર અનંત કેવી આવશે અનાવૃત કે અવરોધ અનાવૃત બરાબર અનાવૃત દશાંશ સંખ્યા છે બરાબર ખૂબ જ ઈઝી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઓકે 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે ક્વેશ્ચન નંબર 3 સાદું રૂપ આપો જેમાં પહેલું છે 3√3 બીજા કૌંસમાં છે 2√2 વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે કેવી રીતે ગણીશું તો આપણે 8મા ધોરણમાં નિત્ય સમ શીખ્યા હતા એ મુજબ બરાબર છે તો પહેલા 3 નો ગુણાકાર 2 સાથે કરો એટલે શું થશે તો કે 6 ત્યારબાદ 3 નો ગુણાકાર √2 સાથે એટલે 3√2 ત્યારબાદ √3 નો ગુણાકાર 2 સાથે એટલે 2√3 ત્યારબાદ √3 નો ગુણાકાર √2 સાથે એટલે √6 બરાબર વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવાનું સમજાવી દઉં √3 એટલે 3 નો ગુણાકાર આખા કૌંસ સાથે અને વત્તા √3 નો ગુણાકાર આખા કૌંસ સાથે તો હવે જુઓ 3 2 6 3 ગુણ્યા √2 એટલે 3√2 √3 × 2 એટલે 2√3 √3 × √2 એટલે આવશે √6 બરાબર અહીંયા 6 બરાબર છે એટલે આપણો આ જે છે એ જવાબ થઈ ગયો કયો તો કે 3√2 √2√3 √6 સેમ કાઇન્ડ આ દાખલાનો જવાબ આપણે લાવીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે બંને કૌંસમાં સંખ્યા સેમ હોય પણ ઇક્વલ પ્લસ ઇક્વલ માઇનસ હોય
ત્યારે શું કરવાનું પહેલા પદનો વર્ગ કરી દેવાનો અને વચ્ચે માઈનસ ની નિશાની બીજું પદ છે એનો વર્ગ કરી દેવાનો અહીંયા 3 નો વર્ગ શું થાય 9 અને માઈનસ શું આવશે તો કે 3 રૂટ 3 નો વર્ગ એટલે રૂટ 3 ગુણ્યા રૂટ 3 જ્યારે સંખ્યા સેમ હોય અને રૂટ માં આપેલી હોય અને બે વાર થાય એટલે ઈ મેઈન સંખ્યા મૂળ સ્થિતિમાં આવી જાય વર્ગમૂળ નીકળી જાય 3 થઈ જાય એટલે રૂટ 3 નો વર્ગ હોય એટલે ઈ 3 થઈ જાય એટલે અહીંયા 3 આવે 9 માંથી 3 જાય તો અહીંયા આવે 6 રાઈટ ખ્યાલ આવી ગયો ત્યાર બાદ રૂટ 5 વત્તા રૂટ 2 નો સ્ક્વેર તો અહીંયા કયું નિત્યસમ લાગશે તો કે a નો વર્ગ વત્તા 2ab પ્લસ b નો વર્ગ બરાબર તો અહીંયા a નો વર્ગ એટલે રૂટ 5 નો વર્ગ કરીશું બરાબર રૂટ 5 નો વર્ગ વત્તા 2 વડે રૂટ 5 ગુણ્યા રૂટ 2 વત્તા રૂટ 2 નો વર્ગ બરાબર ખ્યાલ આવી ગયો હવે અહીંયા જો રૂટ 5 નો વર્ગ એટલે શું થાય મેં હમણાં જ કીધું કે અહીંયા જો રૂટ 3 ગુણ્યા રૂટ 3 હતા તો 3 થયા તો અહીંયા રૂટ 5 નો વર્ગ રૂટ 5 ગુણ્યા રૂટ 5 તો શું જવાબ આવશે 5 વત્તા રૂટ 5 ગુણ્યા રૂટ 2 એટલે શું થશે રૂટ 10 એટલે અને આગળ ગુણ્યા 2 છે એટલે 2 ગુણ્યા રૂટ 10 વત્તા રૂટ 2 નો વર્ગ શું થાય રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે આવે 2 આનો જવાબ શું આવે 2 રૂટ 10 વત્તા 7 અથવા 7 વત્તા રૂટ 2 રૂટ 10 5 વત્તા 2 એટલે કેટલા થાય 7 વત્તા 2 રૂટ 10 એટલે વર્ગમૂળમાં 10 આ જવાબ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ સેમ આ દાખલા જેવો જ છે રાઈટ તો રૂટ 5 નો વર્ગ વચ્ચે માઈનસ ની નિશાની રૂટ 2 નો વર્ગ અહીંયા રૂટ 5 નો વર્ગ એટલે 5 માઈનસ રૂટ 2 નો વર્ગ એટલે 2 5 માંથી 2 જાય તો 3 આ ફાઇનલ જવાબ ખ્યાલ આવી ગયો ઓકે હવે ક્વેશ્ચન 5 છે તમે જોઈ શકો છો કે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ એટલે શું કરવાનું છે કે આ જે સંખ્યા છે બરાબર નીચેનું જે સ્ટેપ છે એની સાથે સરખાવવાનું છે રાઈટ અને એનું સમીકરણ કરવાનું છે તો 1 ના છેદમાં રૂટ 7 છે તો આપણે અહીંયા 1 ના છેદમાં રૂટ 7 રૂટ 7 વડે ઉપર અને નીચે ગુણીશું તો આપણે અહીંયા બરાબર 7 વડે ગુણીએ કે 1 ના છેદમાં ગુણ્યા રૂટ 7 રૂટ ગુણ્યા રૂટ ગુણ્યા ત્યાં જો રૂટ 7 નો ગુણાકાર એક સાથે કરો એટલે એ શું થાય રૂટ 7 અને રૂટ 7 ગુણ્યા રૂટ 7 એટલે અહીંયા શું આવશે રૂટ 7 ગુણ્યા રૂટ 7 એટલે 7 બરાબર તો આ આપણો જવાબ થયો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં રૂટ 7 માઈનસ રૂટ 6 છે તો એને આપણે કેવી રીતે કરીશું સેમ બંનેને પ્લસ વડે ગુણીશું બરાબર છે તો રૂટ 7 વત્તા રૂટ 6 છેદમાં રૂટ 7 માઈનસ રૂટ 6 અહીંયા શું આવશે આ સંખ્યા છે રૂટ 7 વત્તા રૂટ 6 એક સાથે ગુણાય તો શું આવે રૂટ 7 વત્તા રૂટ 6 છેદમાં પ્લસ એકવાર માઈનસ એકવાર પ્લસ એટલે રૂટ 7 નો વર્ગ માઈનસ રૂટ 6 નો વર્ગ બરાબર તો અહીંયા જવાબ શું આવે રૂટ 7 વત્તા રૂટ 6 રૂટ 7 નો વર્ગ એટલે 7 માઈનસ રૂટ 6 નો વર્ગ એટલે 6 તો અહીંયા આવશે રૂટ 7 વત્તા રૂટ 6 છેદમાં 1 ઇઝ ઇટ ક્લિયર ઓકે હવે નેક્સ્ટ જે છે નેક્સ્ટ આપણે કયો ક્વેશ્ચન છે તો કે 1 ના છેદમાં રૂટ 5 વત્તા રૂટ 2 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળનો ક્વેશ્ચન છે 1 ના છેદમાં રૂટ 5 માઈનસ રૂટ 2 કે રૂટ રૂટ 1 ના છેદમાં રૂટ 5 વત્તા રૂટ 2 બરાબર 1 ના છેદમાં રૂટ 5 વત્તા રૂટ 2 હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે માઈનસ આપી હોય ત્યારે પ્લસ વડે ગુણવાનું ને પ્લસ આપ્યા હોય ત્યારે માઈનસ વડે ગુણવું હવે આનો ગુણાકાર એક સાથે કરો તો એની એજ પદ આવે પણ નીચે તો કે રૂટ 5 ગુણ્યા રૂટ 5
અને એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે પહેલા પદનું વર્ગ વચ્ચે માઈનસ ની નિશાની બીજા પદનો વર્ગ અહીંયા રૂટ પાંચ માઈનસ રૂટ ટુ રૂટ પાંચ નો વર્ગ એટલે શું થાય પાંચ માઈનસ રૂટ બે નો વર્ગ એટલે બે જવાબ શું આવશે રૂટ પાંચ માઇનસ રૂટ ટુ છે પાંચ માઇનસ બે એટલે આવશે ત્રણ આ આપણો ફાઇનલ આન્સર આવશે રાઈટ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન છે એકના છેદમાં રૂટ સેવન માઇનસ બે એકના છેદમાં રૂટ સેવન માઇનસ બે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું ચલો વિચારો તો હમણાં જ મેં કીધું કેવી રીતે કરીશું જ્યારે પ્લસ આપી હોય ત્યારે માઇનસ વડે ગુણવાના તો અહીંયા માઇનસ આપી છે તો અહીંયા કેટલા વાર સેના વડે ગુણીશું પ્લસ વડે તો આપણે પ્લસ વડે ગુણીએ ગુણ્યા રૂટ સાત માઇન પ્લસ રૂટ ટુ છેદમાં રૂટ સાત પ્લસ રૂટ ટુ અહીંયા આનો ગુણાકાર એક સાથે થાય તો શું આવશે રૂટ સાત વત્તા રૂટ બે હવે તો કે એકવાર માઇનસ આપ્યું છે એકવાર પ્લસ આપ્યું છે તો આપણે તફાવતની રીત રૂટ સાત એટલે રૂટ સાત નો વર્ગ માઇનસ બે નો વર્ગ રૂટ બે છે ખાલી બે છે ખાલી બે છો એટલે બે નો વર્ગ તો અહીંયા રૂટ સાત વત્તા બે એમના એમ રૂટ સાત નો વર્ગ એટલે સાત થાય માઇનસ બે નો વર્ગ એટલે ચાર તો જવાબ શું આવશે રૂટ સાત વત્તા બે અને સાત માઇનસ ચાર એટલે આવશે ત્રણ બરાબર તો આ દાખલો અહીંયા પૂર્ણ થયો એટલે આ સાથે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પણ અહીં પૂર્ણ થયું હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ છ તરફ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.5 અહીંયા પૂર્ણ કર્યું અને આ જ પ્રકારના દાખલા જે છે એ આપણે તમને હોમવર્કમાં મળશે બરાબર છે દાખલા તરીકે પહેલું છે 16ના છેદમાં રૂટ 41 માઇનસ 5 બરાબર એક્સ્ટ્રા એક્ઝામ્પલ પહેલું તો કે 16ના છેદમાં રૂટ 41 માઇનસ 5 દાખલા તરીકે આવો દાખલો છે તમારે કરવાનો આવ્યો તો કેવી રીતે કરશો તો ચલો 16 બરાબર છે અહીંયા આપણે સોરી એકના છેદમાં એકના છેદમાં રૂટ 41 માઇનસ 5 તો અહીંયા માઇનસ છે તો અહીંયા ઉપર આપણે શેના વડે ગુણીશું પ્લસ વડે રૂટ 41 પ્લસ 5 તો અહીંયા ઉપર આ દાખલા અહીંયા કેવી રીતે ગુણાશે એક સાથે ગુણાય તો રૂટ 41 વત્તા 5 અને આ રૂટ 41 અને આ રૂટ 41 માઇનસ પ્લસ એટલે તફાવતની રીત 41 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ ઉપર આવશે રૂટ 41 વત્તા 5 અહીંયા રૂટ 41 નો વર્ગ છે એટલે શું થશે ખાલી 41 અને અહીંયા 5 નો વર્ગ છે 25 અહીંયા રૂટ 41 વત્તા 5 41 માંથી 25 જાય એટલે અહીંયા જો 1 માંથી 5 ના જાય 11 માંથી 5 એટલે અહીંયા આવશે 6 3 3 માંથી 2 જાય એટલે તો વિદ્યાર્થી મિત્રો રૂટ 41 વત્તા 5 બરાબર અને છેદમાં 16 બરાબર તો આ સાથેની જે વર્કશીટ હશે આ વિડીયો લિંક સાથેની વર્કશીટ એમાં આ જ પ્રકારના દાખલા હશે વિદ્યાર્થી મિત્રો અને એને તમારે સમજીને ગણવાના છે બરાબર છે આજના વિડીયો લેક્ચરમાં જે પણ દાખલા કરાવ્યા છે તમારે સીડબ્લ્યુમાં કમ્પ્લીટલી ઉતારવાના છે સાથે સાથે આ વિડીયો લિંક સાથેની વર્કશીટ છે એ દાખલાને પણ તમારે ગણવાની પ્રેક્ટિસ કરવાની છે આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ